धोरण आठ गुजराती। गुड मॉर्निंग एवरीवन। जेमा अपने चैप्टर नंबर 5 मेहनतनी मौसम जे एक पद्य है प्रकृति गीत है अने जेना कविनु नाम है नाथालाल दवे। तेनी समझूती अपने गया वीडियो में जोई चूक्या छे। आजे अपने तेना प्रश्नोना उत्तर की चर्चा करीशुं अने त्यार पछी अपने नेक्स्ट चैप्टर पर जईशुं। तो जोईए अपने चैप्टर नंबर 5 मेहनतनी मौसम क्वेश्चन आंसर। जेमा अभ्यास में पहलो प्रश्न छे, आपेला विकल्पोमांथी साचो विकल्प पसंद करी साचो जवाब लखो। पहलो प्रश्न छे, कविए कई मौसम ने मेहनतनी मौसम कही छे। विद्यार्थी मित्रों, आपणे आखी पोएममां जोयुं छे कि कवि कई मौसम ने मेहनतनी मौसम कहे छे। पाक लणवानी मौसम ने मेहनतनी मौसम कहे छे। केटलाक विद्यार्थीओ ચોમાસાની ઋતુને મહેનતની મોસમ ગણાવે છે, પણ આપણે કાવ્યમાં જોયું કે વરસાદ સારો વરસ્યો છે, ખેતરોમાં અનાજ ખૂબ સારું પાક્યું છે અને હવે તે અનાજને કાપવાનો સમય આવી ગયો છે, આથી કવિ પાક લણવાની ઋતુને મહેનતની મોસમ કહે છે। તો તમારે આ આન્સર યાદ રાખવાનો છે કે લણવાની મોસમને કવિ મહેનતની મોસમ કહે છે। પછીનો પ્રશ્ન છે, વરસાદ વરસ્યા પછી સીમ કેવી બની છે? તો તેનો જવાબ આવશે, વરસાદ વરસ્યા પછી સીમ સોનાવર્ણી બની છે। ત્રીજો પ્રશ્ન છે, કિલ્લોલ કોણ કરે છે? આપણે પંક્તિ જોઈ છે, કુંજળિયું કિલ્લોલ ઉજળા આભમાં, તો આકાશમાં કુંજળિયું નામના પક્ષીઓ કિલ્લોલ કરે છે। ત્યાર પછીનો પ્રશ્ન છે, એક એક વાક્યમાં ઉત્તર લખો। જેમાં પહેલો પ્રશ્ન છે, મહેનતની મોસમ કાવ્યના કવિનું નામ, જે હું હમણાં જ ભૂલી ગઈ છું, શું આવશે નામ? કવિ નાથાલાલ દવે। અને જો સાહિત્ય પ્રકાર પૂછવામાં આવે તો તમારે યાદ રાખવાનું છે પ્રકૃતિ ગીત। પછીનો પ્રશ્ન છે, લોકોના હૈયામાં શા માટે આનંદ છવાઈ ગયો છે? તો જવાબ છે કે સારો વરસાદ વરસવાથી ખેતરોમાં જે પાક છે તે સોળે કળાએ ખીલી ઉઠ્યો છે, ખૂબ સારો પાક થયો છે અને ખૂબ સારો પાક લહેરાતો જોઈને લોકોના હૈયામાં આનંદ રેલાય છે। ક્વેશ્ચન નંબર 3 છે, સીમ કોને સાદ કરે છે? સીમ કોને સાદ કરે છે? ખેડૂતો અને શ્રમજીવીઓને સાદ કરે છે। પછીનો પ્રશ્ન છે, સીમમાં શું શું લઈ જવા કહ્યું છે? તો આપણે જોયું હતું કે કવિ કઈ કઈ વસ્તુઓ સાથે લઈ જવાની વાત કરે છે, શ્રમજીવીઓને, પછેડી અને દાતરડા। મેં તમને સમજાવ્યું હતું, દાતરડું જે ઘાસ અને અનાજ કાપવાના કામમાં આવે છે અને પછેડી એટલે એક જાતનું કપડું જે ખેડૂતો કે શ્રમજીવીઓ પોતાના માથા પર, પોતાના ખભા પર કે પોતાની કમર પર બાંધે છે અને તે કપડું પાથરવા, ઓઢવા કે અનાજને બાંધવા માટે પણ તેઓ ઉપયોગમાં લેતા હોય છે। ત્યાર પછી છે સ્વાધ્યાયના પ્રશ્નોત્તર, જેમાં પહેલો પ્રશ્ન છે, સીમ સાદ કરે છે એટલે શું કરે છે? શા માટે સાદ કરે છે? સાદ કરે, સાદનો મતલબ યા અર્થ મેં તમને જણાવ્યો છે, સાદ કરવું એટલે કે બોલાવવું। સીમ કોને સાદ કરે છે અને શા માટે સાદ કરે છે એ પ્રમાણે પણ આ પ્રશ્નને પૂછી શકાય છે। તો આપણે તેનો જવાબ જોઈએ કે હમણાં જ આપણે જોયું કે સીમ ખેડૂતોને સાદ કરે છે અને કેમ સાદ કરે છે? કે વરસાદ વરસ્યા પછી કુદરતની મહેર થઈ છે, સારો વરસાદ થવાથી ખેતરોમાં જે પાક છે તે ખૂબ સારો તૈયાર થઈ ગયો છે અને હવે એ પાકને લણવાની મોસમ આવી ગઈ છે, આથી સીમ પછેડી અને દાતરડા લઈને ખેડૂતોને સાદ કરે છે, કેમ? અનાજને કાપવા માટે। પછીનો પ્રશ્ન છે, લીપી ગુપીને ખડા શા માટે કરવા પડે છે? તો જવાબ આવશે, ખેતરમાં અનાજને લણ્યા પછી એટલે કે અનાજને કાપ્યા પછી તૈયાર થયેલા પાકને તેના ડૂંડામાંથી અલગ કરવામાં આવે છે, એટલે કે તેના દાણા છૂટા પાડવામાં આવે છે અને એ અનાજના દાણા જે છૂટા કરેલા હોય છે તેને મૂકવા માટે જે જગ્યા ચોખ્ખી કરવામાં આવે છે તેને ભીની માટી અને છાણથી લીપી ગુપીને તૈયાર કરવામાં આવે છે, જેને ખડા કહેવાય છે, જેના પર અનાજના ઢગલે ઢગલા મૂકવામાં આવતા હોય છે। તેથી કવિએ કહ્યું છે કે લીપી ગુપીને ખડા તૈયાર કરો। પછી છે
મલકને આબાદ કરવા કવિ શું સૂચવે છે? મલક એટલે કે પ્રદેશને સમૃદ્ધ બનાવવા માટે કવિએ શું કહ્યું છે? તો લણવાની મોસમ આવી ગઈ છે, મહેનતની મોસમ આવી ગઈ છે અને આથી જે બધા ખેતરો અનાજથી લહેરાઈ રહ્યા છે તે દરેક શ્રમજીવીઓને સાદ કરીને બોલાવી રહ્યા છે. આથી કવિ કહે છે કે સૌએ સાથે હળીમળીને ઉમંગ અને ઉત્સાહથી ખેતરોમાં મહેનત કરવાની છે, પાકને કાપવાનો છે અને જો આ જ રીતે આપણે હળીમળીને પ્રેમથી ઉત્સાહથી કામ કરીશું તો જ આપણે આપણા મલકને આબાદ બનાવી શકીશું. ત્યાર પછીના પ્રશ્ન છે શબ્દ પ્રયોગ, જે મેં તમને PDFમાં પણ નથી મોકલ્યું, અને ત્યાર પછી છે વાક્ય પ્રયોગ. વાક્ય પ્રયોગ આપણે લાઈવ ક્લાસમાં જોઈ ગયા છે, તમને લોકોને ખૂબ સુંદર વાક્યો બનાવતા પણ આવડે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે નીચેની કાવ્ય પંક્તિઓનો ભાવ અર્થ. વિદ્યાર્થી મિત્રો, મેં આખું કાવ્ય ખૂબ સુંદર રીતે સમજાવેલું છે અને તમને બધાને તે પંક્તિઓ સમજાવતા આવડે છે, આથી આ પ્રશ્ન પણ આપણે નોટબુકમાં લખવાનો રહેશે નહીં. તો તેના પ્રશ્નોના જવાબ, કારણ કે કાવ્ય નાનું છે આથી તેના પ્રશ્નોના જવાબ પણ ખૂબ ટૂંકા અને સહેલાઈથી યાદ રહી જાય તેવા છે. તેના શબ્દના અર્થ અને કાવ્ય તમારે નોટબુકમાં લખવાનું રહેશે, ત્યાર પછી તમે પ્રશ્નોના ઉત્તર લખશો. ધન્યવાદ.